જો જે ઘરમાં નિત્ય શ્રીસુક્તમનો પાઠ થાય એ ઘરમાં ધન સંબંધિત સમસ્યાઓ બહુ ઓછી થતી હોય છે. શ્રીસુક્તમનો પાઠ કરવાથી પૈસા આવવા લાગે છે, અર્થાત ઇન્કમના સ્ત્રોત જનરેટ થાય છે. એના ધન આગમનના રસ્તા મોકળા બનતા જતા હોય છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શરૂઆત થાય છે. પણ આ નિત્ય ધોરણમાં કરીએ તો બીજા નંબરમાં શ્રી સુક્તમનો પાઠ કરવાથી ધન સંચય થાય. ઘણા લોકોને સમસ્યાઓ છે, મારા ઘરમાં ધન બચતું નથી. તો શ્રી સુક્તમનો નિત્ય જો પાઠ કરવામાં આવે તો ઘરમાં ધન સંગ્રહિત થવાની શરૂઆત થાય. જે લોકો બહુ મહેનત કરતા હોય છે ઘરમાં ધન સંચય કરવા માટે પણ ધન સંગ્રહિત થતું નથી, એવા લોકો માટે આ વિશેષ ઉપાય ઘરના પશ્ચિમ અને નૈઋત્યની બરાબર મધ્યનો જ ભાગ છે. અને વાસ્તુશાસ્ત્રમાં કહેવાય છે કે બચતનો ભાગ કયો છે, આ વિભાગ વિદ્યાભ્યાસ અને બચત માટેનો છે. તો અહીંયા તમે ગુલ્લક સ્થાપિત કરો અને ગુલ્લકમાં દર શુક્રવારે કંઈક નાણું પધરાવો અને ત્યાં બેસીને શ્રી સુક્તમના પાઠ કરો, જેથી તમારા જીવનમાં ધન સંચય થવાની શરૂઆત થાય. આ ઉપરાંત શ્રી સુક્તમનો પાઠ કરવાથી ભાગ્ય વૃદ્ધિ બને છે, સૌભાગ્યની કામના પરિપૂર્ણ થતી હોય છે. શ્રી સુક્તમનો પાઠ કરવાથી સૌભાગ્યનો વધારો થતો જોવા મળે. જીવનમાં આગળ વધવા માટે નવી ચેતના, નવી ઉર્જાનો ફાળો પ્રાપ્ત થતો હોય છે શ્રી સુક્તમના નિત્ય પાઠ કરવાથી. શ્રી સુક્તમનો પાઠ કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિમાં વધારો થતો જોવા મળે છે. શ્રી સુક્તમનો પાઠ કરવાથી દરિદ્રતા, ત્રણેય પ્રકારની દરિદ્રતા દૂર થાય છે. પહેલી માનસિક દરિદ્રતા, વૈચારિક જેને કહેવાય, બીજા નંબરમાં શારીરિક દરિદ્રતા એટલે બીમારીઓ, ત્રીજા નંબરમાં આર્થિક એટલે ધન. આ ત્રણેય દરિદ્રતાનું દહન કરે છે શ્રી સુક્તમનો પાઠ. તો શ્રી સુક્તમના પાઠથી આ ત્રણેય પ્રકારની દરિદ્રતા ઘરમાંથી દૂર થઈ જાય છે અને આર્થિક પ્રગતિના માર્ગ મોકળા બને છે. શ્રી સુક્તમનો પાઠ શુક્ર ગ્રહને મજબૂત બનાવે છે. શ્રી સુક્તમના પાઠથી તમારો કુંડળીનો જે ગ્રહ શુક્ર નબળો હોય તે પ્રભાવી બને છે. ઘરમાં સુખ સુવિધાના સાધનો વધે છે અને વૈવાહિક સુખની પ્રાપ્તિ પણ થતી હોય છે. દાંપત્ય જીવનમાં મધુરતા પણ શ્રી સુક્તના પાઠથી પ્રાપ્ત થાય. શ્રી સુક્તનો પાઠ કરવાથી આરામ ની વસ્તુઓની પ્રાપ્તિ થાય, ઘરનું વાતાવરણ દૈવી બની જતું હોય છે. શ્રી સુક્તમનો પાઠ કરવાથી વ્યક્તિને મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતી હોય છે. શ્રી સુક્તમનો પાઠ કરવાથી તમામ પ્રકારની સકારાત્મક ઉર્જાઓ ઘરમાં આવે છે. પણ શ્રી સુક્તમનો પાઠ કરવા કેવી રીતે, તો કહ્યું છે શ્રી સુક્તમના ઋગ્વેદ અનુસાર પાઠ કરવાની પદ્ધતિમાં શ્રી સુક્તમનો પાઠ નિર્ધારિત વિધિ પ્રમાણે કરવો જોઈએ. જે પ્રમાણે શુક્રવારે અથવા નિત્ય પ્રાતકાલે સ્નાન કર્યા પછી શુદ્ધ ધોયેલા વસ્ત્ર ધારણ કરી પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ બેસી આસન ઉપર વિરાજમાન થઈ મહાલક્ષ્મીના ચિત્ર સન્મુખ વિરાજી 4, 8 કે 16 સંખ્યામાં શ્રી સુક્તમના પાઠ કરવા ખૂબ જ શુભ અને મંગલપ્રદ સાબિત થશે. સ્નાન કર્યા પછી આ પાઠ કરવા મંગલકારી બને છે અને શ્રી સુક્તમના પાઠ સાથે પ્રત્યેક સુક્ત અંતમાં એક એક પુષ્પ જો માતાજીને અર્પણ કરો છો તો એ સૌથી વધારે કલ્યાણપ્રદ બને છે. અને મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઉત્તમ પુષ્પ, સુવાસિત પુષ્પો કયા છે, એમાં ગુલાબ અને કમળનું પુષ્પ સૌથી પ્રિય હોવાના કારણે શક્ય હોય તો એક કમળનું પુષ્પ અને એક શ્રી સુક્તમનો પાઠ, એક ગુલાબનું પુષ્પ અને એક શ્રી સુક્તમનો પાઠ કરી અને અર્પણ કરતા જેવું આમ 16 પાઠ જો રોજ કરવામાં આવે તો તમામ પ્રકારની જીવનની અભિલાષાઓ પરિપૂર્ણ થાય છે. મહાલક્ષ્મીની 16 ઉપચારે પૂજા અર્ચના કરીએ અને અભિષેક વખતે શ્રી સુક્તમના પાઠનો ઉપયોગ કરવામાં આવે તો મહાલક્ષ્મીની કૃપાથી જીવનમાં કલ્યાણ જ પ્રાપ્ત થતું જોવા મળે છે. આ ઉપરાંત આ પાઠમાં ક્યારે ઉતાવળ ન કરવી જોઈએ. ઉતાવળે જો પાઠ કરવા જઈએ છે તો ઉચ્ચારણમાં અશુદ્ધિઓ આવે, જેના કારણે શુભ પરિણામ પ્રાપ્ત થતું હોતું નથી. એટલે કોઈ પણ વૈદિક મંત્રોનું ઉચ્ચારણ, એનું ઉચ્ચારણ શીખ્યા બાદ એનો પાઠ પ્રારંભ કરો, કલ્યાણ પ્રાપ્ત કરાવે છે. આ ઉપરાંત જો શક્ય હોય તો પ્રતિદિન
ગાયના છાણાથી અગ્નિ પ્રગટાવી, એમાં ગાયના શુદ્ધ ઘીની સાથે કમળ કાકડી લઈ શ્રી સુક્તમની પ્રત્યેક ઋચાએ સ્વાહકાર કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ઓમ હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદોમ આવહ સ્વાહા. આવી રીતે પ્રત્યેક ઋચાંતે એક એક ઘીમાં ડબોળીવી કમળ કાકડીથી આહુતિ આપવાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય. શ્રી સુક્તમની છેલ્લી 16મી ઋચામાં કહ્યું છે, જુહુયાદ આજ્ય મનવહમ સુક્તમ પંચદશકમ ચ શ્રી કામ સતતમ જપેત. જેને જીવનમાં શ્રીની લક્ષ્મીની મહાલક્ષ્મીની કૃપાની ઈચ્છા હોય, માન મોભો વૈભવની ઈચ્છા હોય, એ વ્યક્તિએ દરેક ઋચાંતે ઘીથી હવન કરવો જોઈએ શ્રી સુક્તમની. તો આ રીતે યજ્ઞ કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે, મહાલક્ષ્મીના પૂર્ણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. શ્રી સુક્તમ અદ્ભુત છે. શ્રી સુક્તમને સંપુટિત કરીને પણ પાઠ કરવામાં આવે છે. કનકધારા અને દરિદ્ર દહન સ્તોત્ર દ્વારા સંપુટિત શ્રી સુક્તનો જો પાઠ કરવામાં આવે તો તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે. એક શ્રી સુક્તમનો સંપુટિત શ્લોક, દુર્ગે સ્મૃતા હર્ષિ ભીતિ મસે જંતો સ્વસ્થ સ્મૃતા મતિમતિ વસુભમ દદાસી દારિદ્ર દુઃખ દહની બયહારિકા દન્યા સર્વોપકાર કરણાય સદાર્દ્ર ચિત્તા. ઓમ શ્રીમ રીમ ક્લીમ શ્રીમ લક્ષ્મી આગચ્છ આગચ્છ મમ મંદિરે તિષ્ઠ તિષ્ઠ સ્વાહા. ત્યારબાદ શ્રી સુક્તમની ઋચા, ઓમ હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્યામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદોમ આવહ. ઓમ શ્રીમ રીમ ક્લીમ શ્રીમ લક્ષ્મી આગચ્છ આગચ્છ મમ મંદિરે તિષ્ઠ તિષ્ઠ સ્વાહા. ત્યારબાદ પુનઃ ઓમ દુર્ગે સ્મૃતા હર્ષિ ભીતિ મસે જંતો સ્વસ્થ સ્મૃતા મતિમતિ વસુભમ દદાસી દારિદ્ર દુઃખ દહની કર વંદ્યા સર્વોપકાર કરણાય સદાર્દ્ર ચિત્તા. આજે શ્લોકથી સંપુટિત કરવામાં આવેલું શ્રી સુક્તમનો સંપૂર્ણ શ્રી સુક્તમનો જો રોજ પાઠ કરવામાં આવે તો તમામ મનોકામનાઓ પરિપૂર્ણ થતી હોય છે. તો આ રીતે શ્રી સુક્તમની આરાધના કરવાથી શ્રી સુક્તમના પાઠ કરવાથી જીવનમાં ધન વૈભવ માન મોભો યશ પ્રતિષ્ઠા તમામમાં વધારો થતો હોય છે. મહાલક્ષ્મીની દસે વિધિએ પૂજા થઈ જતી હોય છે. દસ વિધ મહાલક્ષ્મી છે, દસ પ્રકારના મહાલક્ષ્મીના સ્વરૂપો છે. એમાં અષ્ટ મહાલક્ષ્મી અને દિવ્યતાના સ્વરૂપમાં મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત જીવનમાં કલ્યાણની પ્રાપ્તિ થાય છે. દસે માર્ગેતી લક્ષ્મીના આશીર્વાદ વર્ષે છે. તો શ્રી સુક્તમના પાઠ કરવાથી જીવનમાં કલ્યાણને માને આશીર્વાદ પ્રાપ્ત થતા રહેશે. આપના જીવનમાં મહાલક્ષ્મી પૂર્ણ કૃપા કરે જે અભ્યર્થના. આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય સાથે નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થાત આશુતોષ સાથે રજા આપશો. મળીએ ત્યાં સુધી. દર્શક મિત્રો, જીવનમાં શુભત્વની પ્રાપ્તિ થાય અને આપનું જીવન સુખી મંગલમય બને તે ઉદ્દેશ્ય સાથે તપોભૂમિ ગુજરાતમાં આપને અમે દરરોજ લઈ જઈએ છીએ આધ્યાત્મતાની સફરે. આજે મા હરસિદ્ધિના દર્શન કર્યા અને ઉર્જાનો અનુભવ કર્યો. આજની આ સફરને અહીં જ વિરામ આપીશું અને આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.